અરવલ્લી. કેશોદ તાલુકાના બલા ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગ્રાહકોના રૂપિયા 80 લાખ થી વધુની રકમ ખાતામાંથી ઉચાપત કરી લેવાની ઘટના પછી 50 જેટલા ગ્રાહકોએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ બેંકને તાળાબંધી કરી. કેશોદ તાલુકાના બાલા ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગ્રાહકોના રૂપિયા 80 લાખ થી વધુની રકમ ખાતામાંથી ઉચાપત કરી લેવાની ઘટના પછી 50 જેટલા ગ્રાહકોએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ બેંકની તાળાબંધી કરી હતી. ત્યારે બાલાગામમાં આવેલી SBIની બ્રાન્ચમાં કેશિયર દ્વારા ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા 84 લાખની માલમત્તા રકમ અલગ અલગ સમયે ઉપાડી લઈ ઉચાપત કર્યાનું પ્રકરણ બહાર આવ્યા પછી પણ ગ્રાહકોના નાણાં પરત આપવાની દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે કેશિયર સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં ન આવતા લોકોના ટોળા બેંકે ઉમટ્યા હતા અને બેંકની તાળાબંધી કરી હતી. જીવરાજભાઈ, અમારે SBI બાલાગામની અંદર જે ખેડૂત ખાતેદારોની જે ઉચાપતનો કેસ બનેલો હતો, જેનું આજ તારીખ સુધી નિરાકરણ ન આવતા, એના માટે આજે અમે ગામ સમસ્ત ગ્રામજનો ખેડૂતો તમામ સંસ્થાઓ વતી તાળાબંધીનો જે કાર્યક્રમ આપેલ હતો, એ કાર્યક્રમ આપેલ હતો એમાં રિજિયોનલ મેનેજર જે જુનાગઢથી આવેલા તથા મેનેજરશ્રીઓ, રિજિયોનલ મેનેજરે ખાતરી આપી કે 31-5 સુધીમાં તમામ ખાતેદારોના વેરીફાઈ કરી અને તમામ પૈસા ચૂકવી દેવામાં આવશે, જે બધું સ્વીકાર કરી અને એનો તાળાબંધી ઉઠાવી લેવામાં આવે. કેટલા પૈસા ઉચાપત થયેલ? 70-80 લાખ રૂપિયા એવું અંદાજે છે. એવું આજે બાલાગામ બ્રાન્ચમાં જે SBIમાં તાળાબંધીનો કાર્યક્રમ ગ્રામજનોએ આપેલ, એ સંદર્ભમાં મારે એટલું જ જણાવવાનું છે કે ગ્રામજનોએ જે ક્લેમ કરેલો છે એમાઉન્ટ માટે, એ ક્લેમનું વેરિફિકેશનનું કામ ચાલુ છે અને ગ્રામજનોને 31-5 સુધીમાં જે ક્લેમ કરેલા છે એ વેરીફાઈ કરી અને યોગ્ય વ્યક્તિને નાણાં મળી જશે એની અમે ખાતરી. શું થયું હોય તમને? શું બનાવ બહેનો? બનાવ બહેનો લેવા આવ્યા રૂપિયા તો 8-6 લાખ હતા, તો એની 5 લાખ નો મીઠો એવો મીઠો હતો, 5 લાખ બતાવ્યા. પછી ઉભો થયો. કેટલા સમય થયા પૈસા ગયા તમારા? મારા 2 લાખ. કેટલા સમય થયા ગયા? 6 મહિના. આજે એવો તમે શું કર્યું અહીંયા? અમે કઈ નહીં કર્યું, પણ સાહેબ પણ આવ્યા, અમે સાહેબ શું થયા અડધી લખી દીધી સાહેબે, બીજું કઈ નહીં. ગોવિંદ હડિયા.